સ્વર્ગથી સોહામણો અમારે માણસને મૃત લોક, પણ એમાં બે ત્રણ વાતું દોયલી, જડા મરણ અને વિજો. બાપા, સ્વર્ગથી સોહામણો માણસને મૃત લોક, આ મૃત્યુ લોકના માનવી, એની માયા, સંસાર, દુનિયા, એ સ્વર્ગથી સોહામણો કવિએ કીધા. શું કહા કે દેવતાઓને પણ દુર્લભ છે, પણ એમાં બે ત્રણ વાતો દોયલી, જડા મરણ અને વિજોગ. જડા કહેતા વૃદ્ધાવસ્થા, જુવાન જોધ માણસ હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગઈ હોય, હે આંખોના નૂર વિયા ગયા હોય, પગેથી હલાતું ન હોય, એને વહમું બહુ લાગે. જરા પછી મરણ, વાલા સ્વજન પોતાને મૂકીને વ્યા જાય, પછી ન હોય એની કોઈ તાર, ન હોય ટપાલ, ન હોય કોઈ સંદેહો, બસ રહી જાય એના મીઠા સંભારણા ખાલી, બસ. પછી વિજોગ, વાલા સ્વજન પોતાના પ્રેય, પછી પરદેશ ગયા હોય તો એ ભલે, અને હરગા પરને માર્ગે સીધાવ્યા હોય તો એ વિજોગ માણસને ગાંડા કરી નાખે. બાપા, સરગથી સોહામણો અમારે માણસને મૃત લોક, પણ એમાં બે ત્રણ વાતો દોયલી, જડા મરણ અને વિજો. મારે વાત કરવી છે એક દુખિયારી માં, દરિયાના ખોળે વિલાપ કરે છે, રૂવે છે, ગાંડી થઈ ગઈ છે, બાવરી બની છે. એકના એક દીકરાને ગોતે છે, કોઈ કવિ એમ પૂછ્યું કે દરિયાના નીર ખારા કેમ? જો દરિયા ખેડૂ ખારવા, એ તો દરિયો ખેડીને જીવન જીવનારા, દરિયાના ખોળે જીવનારા, આ ખારવાની જન્યતા. દીકરાની પાછળ ગાડી બની વિધો. બાપા, રાતે આહુડે રોવે છે, મારે વાત કરવી છે એવી દુખિયારી માના વિલાપને, એના પોકારને. દરિયાના ખોળે દરિયાના પટમાં રમનાર ખારવો, બાપા એનો બસ પરમાત્માની હારે જેને નાતો છે, એને દરિયા દેવની હારે નાતો છે, પાછો આવ્યો કે નહીં એ કાંઈ ખબર નથી, છતાંય દરિયો ખેડીને જે જીવન જીવે છે. બાપા, એવા દરિયા ખેડો, એવી ખારવાની જનતા. કોઈ કવિ એમ પૂછ્યું કે દરિયાના નીર ખારા કેમ? બહુ મજાના જવાબ આપ્યો કવિએ, કવિને બીજા કવિને, કઈ દરિયાના પટ માથે કઈ એક જનતાના દીકરા વાન લઈને ગયા છે, કઈ એક બહેનોના આશા ભરા ભાઈ ગયા છે, કઈ કામિની એ કંઠ વળાવ્યા છે, પછી એ ખારવો એ દીકરો વળાવ્યા, પછી એ પાછો ન આવ્યો, પછી એ માં ખૂબ રોય છે રાતે આહુડે, દરિયાના પટમાં એ હમાઈ ગયો હોય ત્યારે. સૌતલિયો દરિયાના પટમાં હમાઈ ગયો, પછી બેન ખૂબ રોય છે, અને આશા ભરી નારી કોઈ કામિનીનો કંઠ જેની પરિણાની પાણીની મહેંદી નથી હુકાની, હજી અને પરિણીને પાંચ દી થયા છે, તા જે પુણ્ય મેં વાન હણગારે હળ હણગારી અને જે દરિયાની ખેપે નીકળી જાય, પછી એ પાછો નથી આવ્યો, તો એવી કહીએ કંઠ વિનાની કામિનીએ રોઈ રોઈને આંખમાંલી આહુડા પાડ્યા હશે, એ બધા આહુડા દરિયામાં પીડ્યા, એટલે એમ કહેવાય છે, કવિ કહે છે કે દરિયાના નીર ખારા થઈ ગયા. બાપા, બાકી મરજીવા નીર ખારા જોઈને તારા ફેરવી લેમાં મો, અમારા તળિયા તપાહી જો તો તને કુબેર કંગા લાગશે. અમારા પાણી ભલે ખારા રહ્યા, પણ અમારા તળિયે જાવ તો કુબેર પણ કંગાળ લાગે, એટલી ઝવેરાત છે. પણ એ દરિયાને કાંઠે મીઠો મેરા મળે, એને કાંઠે જીવન જીવનારા ખારવા,
મને છે એવું બરોબર અઢ મહિનાની ધડાહેડ લાગી છે અને હામેલાની ધારે વરસાદ વરસે છે. આકાશમાં કળાકાળ ભડાકાળ હળુડુડુ લોકતું ગાજે છે પવનના સુસવાટા અને ભયંકર વાવાઝોડાના ધાણ દેખાય છે દરિયાના કાંઠે. માંડીને તમને વાત કરું છું બાપા, બે માણા શિવો અને સાવિત્રી તાપણી તાપે છે અને જોવે છે કે ઓહો હો કેવો વરસાદ, ધોધમાર વરસાદ, હો એવો વરસાદ કે ખોવડા ખોવડા જેવા મોજા દરિયાની માલપા હળુ હળુ એમ દરિયો ભૂખવટા કરે છે. પવનના સુસવાટા અને વાવાઝોડું ભયંકર થાય છે. આહાહા, હમણાં કે જાણે કંઈક માણસોને ઝૂંપડા વગેરેના નોંધારા કરી મૂકશે ગરીબને એવા ભયંકર દાણ વર્તાઈ રહ્યા છે. બાપા, દરિયાના કાંઠે ઝૂંપડામાં બે માણસ તાપણી કરતા કરતા પોતે વિચાર કરે રહે, ઓહો કેવો વરસાદ આવો કોઈ દી ભાઈઓ નહીં, હમણાં હમણાં બધું જળ બંબાકાર થઈ જાય, હમણાં કંઈક ગરીબ માણસો બિચારા નોંધારા થઈ જાય. એ દરિયાદેવ બે માણસ દરિયાદેવને વિનંતી કરે, ભગવાનને પ્રાર્થના કરે છે, હે મહારાજ ખમૈયા કરો ખમૈયા કરો. એ માણા પોતાની ઘરવાળી બાઈ સ્ત્રી હૃદય, હે ભગવાન, હે દરિયાદેવ, અમારા કાળા માથાના માનવીના ગના હું જોહોમાં, ઓ અમારી કાંઈ ભૂલચૂક થયો હોય તો અમને માફ કરજો. અમારા માણસો, અમારા માનવી, અમારા માણસ જેવા તમારા ખોળે હોય પાસે એવા તમને પાછા હોપજો, પણ હવે ખમૈયા કરો, મહેર કરો. એમ ભાઈ બે હાથ જોડી વિનંતી કરે છે, હે મોટા પેટ વાળા, હે દરિયાદેવ. શિવો પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, બરોબર મેઘલી રાત મળી છે, હવિષેના મોઢા જેવી ઘમર કાળી મેઘલી રાત એવી ડિભાગ, હવિષેના મોઢા જેવી રાતનું સુમસામ વાતાવરણ નહીં પણ તો ભયંકર વરસાદની મેઘલી રાત તોફાન. બે માણા ભગવાનને પ્રાર્થના કરે, દરિયાદેવને વિનંતી કરે, હે ભગવાન, હે ભગવાન. જાણે ભગવાને બે માણાની પ્રાર્થના જાણે સાંભળી લીધી હોય એમ થોડોક વરસાદ ઓછો થયો. બંને કેવું પછી વરસાદ થોડોક ઓછો થયો પણ રાત તો ભયંકર છે. આહ હા, ઘરની બહાર નીકળાય એમ નથી, બેર વિખેર થઈ ગયું છે બધું. દરિયાને કાંઠે ભયંકર વાવાઝોડું, ભયંકર વરસાદ, કંઈક ગરીબ માણસોને નોંધારા કરી મૂક્યા ઝૂંપડા વિનાના. બાપુ એક જનેતાના દીકરા હરવા, બસ આવ્યા એ આવ્યા ને બાકી રહી ગયા રહી ગયા એવી વાતો બની છે. વરસાદ થોડોક રહી ગયો છે, બે માણસે આશકારો અનુભવ્યો. હે ભગવાન, હે દરિયાદેવ, વરસાદ ઓછો છો, ધીરે 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 ઝરમર ઝરમર એમ કોક કોક સાંટો પડે, પણ વીજળીઓના કડાકાન હળાકાર હળુડુડુ લોપતું ગાજે છે, ભયંકર વાતાવરણ છે. વરસાદ ઓછો થયો એટલે બાઈ ખારવાની ઊભી થઈ, આ બાઈની ઘરવાળી ખારવાની, ઘરની જરાક બારી ઉઘાડી જરાક જોઉં તો ખરી બાઈ કેવો વરસાદ પડ્યો. ઘરની જ બારી ઉઘાડીને તો હેપતાઈ ગયો, તરત બારી બંધ કરી દીધી, આખી થાર 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 ધ્રુજવા મળી. પરસેવે રેપ જેપ થઈ ગયો, હતી તો વરસાદની રાત પોતાનો ધણી પૂછે છે, કાયલી શું થયું તને, કેમ મુંદાઈ ગઈ, કેમ ગભરાઈ ગઈ, કેમ કાંઈ બોલતી નથી. બાપા આજુ તો ખરા કોકનો રોવાનો અવાજ આવે છે બાય, હે હા કોઈ બાઈ રોતી હોય એવું લાગે છે, ભયંકર રોવે છે. દીકરા 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 મારા વ્યાહમાં મારા કાળજાના ક્યાં ગોતું, ઘડીક રોવે છે ઘડીક દાંત કાઢે છે એવો અવાજ મને સંભળાણો, મેં બારી બંધ કરી દીધી. અરે કે એવું ન હોય, આવી રાતે તો કોઈ પુરુષ તો હું પણ કોઈ સ્ત્રી ઘર બહાર નીકળવાની હિંમત ન કરે, પશુ પંખી ક્યાંય એના માળામાં લોક થઈ જાય, કઈ નહીં હોય કે ના ના કાંઈક ડાકણ ભૂત પ્રેત પિતાશ
આ મહાણ બાજુથી અવાજ આવે છે, હે ખારું ઉભો છો ને ઘરની બારી ઉઘાડી નામ જરા કાનના નખલા માંડ્યા, આગે આગે મહાણ માંથી રોવાનો અવાજ આવે છે, કરોડ પોકા એ માળાનો ધાર ના ધાર તને દરિયા કાંઠે ક્યાં ગો તું મારા દીકરા મરજી, એક વાર મોઢું બતાવી જા એ રોવાનું બંધ થઈ જાય, ભયંકર રુદન વાવ પણ ઝાડવાની ડાળું ભાંગીને હેઠી પડે, આવું ઘોર રુદન એક માં વિલાપ કરે છે અને માનો પોકાર તો બાપુ માય માં છે, મોટા કરીને માં તારા ખોળે છે ખળતા કીડા હવે ખોળો ખૂંદવા આજ ઘરની બાળક કાગડા મોઢે બોલું માં તા તો હશે નાનપણ સાંભળે માય તો માં છે બાપા, જનેતાને તોલે કોઈ ન આવે માના પ્રેમની અને બીજો કોઈ પ્રેમ નથી બાપુ, જનેતા તો જનેતા છે પણ એ દીકણાને યાદ કરીને માં રાતે આંહોડે રોવે છે, હે નહી આય હે વહુ નહીં આવે હે બેટા હે મારા વરરાજા વહુ ક્યાં એ દીકરા મારે તને પોંખવો છો એમ કરીને વળી પાછી રોવે, કા દેવ માટે ઘરમાં ગઈ વિચાર કરે છે શું કરશે, ભાઈ કે મને તો ભૂત લાગે ડાકણી છે આવું નકર કોઈ કરે નહીં, આમાં કોઈ બાયું થોડી બહાર નીકળે ને એ સમજાનમાં રાત વહી ગઈ છે, આવો ભયંકર વરસાદ આવું તોફાન આવું વાતાવરણ આ દરિયાનો કાંઠો અને મહાન નક્કી ભૂત તા તો વળી પાછા શબ્દો સંભળાવો કે દરિયા કાંઠે દીકરા રજળતી એ એ બટા તને ગો તું બંદરે બંદર નીલા દરિયાના કાંઠાના બંદરે બંદર ફરી વળ્યું બેટા મેં કાંઈ તને પાડ્યો નહીં પણ હવે વેલો એ વળજે મારા લાલ એ મારી દુનિયા ગઈ બધી વિખાય મારો સકલાનો માળો પીખાઈ ગયો દીકરા એમ કરીને મારો ખારું કહે છે ભાઈ ને કે નહીં આ કોઈ ગમી માં છે કોઈ દુખિયારી જનેતા છે બાકી આ કોઈ મારા સ્ત્રી છે ભૂત નથી, જેમ જેમ દેવ માણસ સાંભળે વિલાપ સાંભળે ઘડી રોકડો કકડાટ પછી થોડોક અવાજ આવતો બંધ થઈ ગયો એટલે કીધું કે જાવ તો ખરા જો તો ખરા વળી પાછો રોવાનો અવાજ આવે, ખારું કે લાય મને એક ફાનસ દે સળગાવી નીકળ્યો ઘર ભાઈ ફાનસ લાવી ઝૂંપડામાં જઈ દઈ માણા બહાર ઊભા છે તમે જાઓ પણ જઈને જોજો હો જરાક શેટા રહીને કોણ છે હું છે, અરે તું કાંઈ ઉપાધિ કરીમાં હું જો હમણાં જાઉં હમણાં પાછો આવું આ વરસાદ છે તું ઘર બહાર નીકળતી નહીં, ધીરે ધીરે પગલા માંડ્યા મસાણ તરફ જે બાજુ રોવાનો અવાજ આવે છે ડોશીમાનો કરોડ વિલાપ આ હા હા જઈને ખાતરી કરું જોઉં તો ખબર પડે કોણ દુખિયારું છે તે તો બાય સ્ત્રી છે, ધીમે ધીમે આજમાં ફાનસ બિહામણી રાત મેઘલી રાત છતાં એક હિંમત એકઠી કરીને કારણ કે આ તો દરિયાના પટમાં રમનારો ખારવો ભલામણા આજે હિંમત મહાન તરફ આવે
જોવે છે તો મહાલ ની અંદર એક બોરડીના થડ પાસે એક ડોશીમાર ઉભે છે. ગેલા ગેલા કપડા પણ ભીના તરબોળ થઈ ગયા છે વરસાદની મેલપા. આખી ડોશી ધ્રુજ્યો છે. હોળી પાછી રોવાનો વાગ્યો. કરોણ વિલાપ દીકરાની પાછળ મરીસિયા મરીસિયા. માં ગાતી હોય તીએ હાલડાઈ ગાય કે માં મરીસિયા ગાય તીએ તો બાપા બહુ બહુ મોટા બેટા. સુખીઓ સંસાર એ મારા લાલ તારી વિના મારે દુઃખ નો દરિયો પાર. પણ મારા પિંડમાં લાગી રાર. એ બેઠા તો આવી અને પછી અગ્નિ બોલાયો. વ્રતજનેતા ખોખડદાસ એટલે રોવાનું જરાક બંધ કીધું. નામ કરી આમ મીઠ માટી કોઈ કાયલું આવે છે. ખાનસનો અજવાળું ખડખડાટ ડોહી દાસ કરે છે. એટલે કીધું ફરી પાછી રોવાનો અવાજ આવે એટલે કીધું એ માં એ માં. ખારવો બોલ્યો હું માં. એ માં કીધું ને રોવા ઉપરની સુરતા તૂટી ગઈ જનેતા ની આ બાઈની. મને કહ્યું કે માં કીધું ભણકારા લાગ્યા. જોવે છે ક્યાંય મારો દીકરો મારો અમર તો નથી આવ્યો ને ક્યાંક. હે બેટા આવ્યો તું? એ મારા વરરાજા મારા દીકરા મારી વહુ. એ મારી રોમાં એટલું બધું. એ મારી હું છો હું. હે આમ કરીને આમ જોયું તો ખારવો પડખે આવ્યો. ડોસી પડીથી બોરડીના ઠર પાસે આમ જો એમ જો મારો દીકરો આવ્યો. પંડમાં જોર જેટલું હતું ને એટલું બધું ભેગું કરીને ઊભી થઈ. હો માંડ માંડ આમ કરીને આમ બોરડીનું થર પકડીને દીકરા મારા અમરજી આવ્યો. હારવો કહે છે મારી હું તારો અમર નથી હું તો શિવો છું. મારી કેમ એટલું બધું રોવો છો? કેમ તું મારો દીકરો નથી? મારી તમારો દીકરો જ સમજો. હું તમારો દીકરો છું હું કામ રોવો છો? આ હે મારો દીકરો નથી. અરે મારો દીકરો મારા દીકરાને ક્યાંય જોયો? અરે મારી હું તારો દીકરો હમણાં જ હું અમર છે તારો. મને તારો દીકરો હમણાં મારી રોમાં. હે પણ આમ જો માં હું અહીંનો શિવો ખારવો છું. આવી ભયંકર રાતે મારી તમે રુદન કરો છો શું કામ જોવો છો? વળી માં બે ભાન થઈ ગયો. આહા મારો દીકરો તું નથી? તો કે નહીં હું તો શિવો ખારવો હું તો તમને પૂછવા આવ્યો ને માં બે ભાન થઈ ગયો. આહા ખારવો મનમાં નક્કી કરે છે કે હવે આ ડોશીમાને એકલા ન મુકાય. રાત છે વરસાદની રાત છે ભયંકર રાત મેઘલી રાત. દરિયાનો કાંઠો અને વળી આ તો માં મારે બચપણમાં માને બાપ બે ગુજરી ગયા છે. આ માં છે કોકની ભાનમાં આવશે ત્યારે કઈક જે કઈ થાય. ખારવાએ ખંભા ઉપર ઉપાડી જેમ જનેતાને હગી માને ઉપાડે એમ ગાળો અને કદાચ ઘેરે લઈ જાઓ. બેસૂત થઈ ગયા છે તાવ થયો છે ટાઈટ ચડી છે થરથર શરીર કંપે છે ગઢપણ છે દેહ આખો લથડી ગયો છે. એક દુખિયારી માને ખભા પર નાખીને ખારવો પોતાના ઘરે ઝૂંપડામાં લઈ જાય છે દરિયાની ભેખની માથે. ધીરે ધીરે બાય વાટ જોવે છે આમ જોવે છે તો કોઈ ડોશીને ઉપાડીને આવે છે. આવે તો છે આવી બાય હમી હાલી બે માણા ડોશીને ઘી લેવા ઉભરાવ્યા. અગ્નિ પ્રગટાવી શેક દીધો. અગ્નિ બોલે છે મેં કુદરતની સાક્ષી હો પોતાની માગણીની બે માણસ સેવા કરે છે. કહે છે કે ગાંધી આવી ઘટના બની ડોશી આમ કરતી હતી પણ હવે જે કાંઈ હોય એનો દીકરો કદાચ ક્યાં ગયો હોય કોને ખબર પણ આનું કોઈ નથી. આ બે ભાન છે અને આપણે સેવા ચાકરી કરી. બે માણસ મૂંગે મોઢે ડોશી માને
ભીના લુગડા હતા એ કોરા કરાવ્યા. બાપા એ બે મણા એને શેક કરે છે, એને પગ કસરે અને માથું કસરે, તાવ ચડે ટાળ ચડે તો માથે મીઠા ના પોતા મૂકે. આહ જનની જોડ સખી નહીં ચડે બાપા. અત્યારે કળયુગમાં ઘણાને મા બાપ છે તો હાડાડ છે, અને ઘણાને નથી તો એ વલખા મારે છે, મારે માને બાપ નથી, મા બાપ તો દેવ છે. બે મણા વિચાર કરે છે જે કાંઈ હોય આપણી માં સમજી નાની સેવા કરી તો ડોસી બેઠા થાય તો પછી જે કાંઈ હશે એનું હશે એને ગોતું ગોતું આવશે. પણ આ તો આપણે ઈશ્વરની સાક્ષી આપણે ધર્મનું કામ કરવું જોઈએ. આપણો આશરાનો ધર્મ છે બે માણા હો પવિત્ર માણા, અને કોઈ દી મા બાપની સેવા ખારવો કે મને મળી નથી, બાઈ કે મને મળી નથી, મને મા બાપ નાનપણમાં મૂકીને મરી ગયા, મને તો કાકા કુકુન ભાઈ. મારું કહેવાનું દઈ માણા આખી રાત ડોસી માની સેવા કરે છે. ત્યાં તો હવારનું ટાણું થઈ ગયું, ભલે ઉગા ભાણ ભાણ તુમારા ભામણા જીવાન મરણ લગ માન રાખજે, હે કશ્યપ રાઉત, હે હૃદ નારાયણ, હે ભગવાન, જીવીને મરીને ત્યાં લગી બસ માન ઢાળવજો, હે મારા નાથ. બસ હવાર પડી ગઈ, સૂરજના અંજવાળા ધરતી પર પડ્યા. આમ જો સૂરજે દેખાવો દીધો, તડકો પડ્યો, ઘણા દિનો વરસાદ. દઈ મારા રાજી ચા અને હવાર પડી એટલે ડોહી ભાનમાં આવી ગયા. હળો લાટ થયો, બેઠા થયા, હું ક્યાં આવીશ? તારે કોઈ નજર ફેરવે, ઘડીક બાય હમું જોવે, ઘડીક ભાઈ હમું જોવે, ઘડીક આમ દરિયા કાંઠા હમું જોવે. હો હો રે રે જીતવા હું ક્યાં નીકળી, ક્યાં આવી ગઈ ભાઈ? બાપા તમે કોણ છો? ભાઈ તું અને બેટા તારી અણહાર જોતા તો મને એવું લાગે તું તો મારો દીકરો અમરશીતો નથી ને? આ મારા દીકરાના બહુ જેવી અણહાર આવે તો કે ના મારી હું તારો દીકરો નથી, હું તો ખાવો છું. અને એમાં આમ કે માં ભાનમાં આવ્યો. બેટા શું કહું, મળી થોડુંક ખાઈ લો, થોડુંક ખવરાઈ લો, કોઠો શાંત થયો. બપોર વીતી, હાંસ પડી એટલે ભૂલી વાળો પાણી કરીને ચંદ્રમાના અંધવાળાની મહેલમાં આ બે ધણી ધણિયાણી નામાં વાતો કરે છે. એમાં તમે તો અમારી માં છો, હવે કહો આમ કેમ આવો વહરો વેહ કેમ લીધો, અહીંયા કેમ તમારું કોઈ નથી? ડોસીમાં સ્વસ્થ થઈ ગયા ને, જાણે આ ખારવાની મેલપા પોતાનો દીકરો જોવે ને વળી વળીને ખારવો કે આ માં હું તમારો દીકરો સમજો ને આ તમારા દીકરાની વહુ, અમે તમારા દીકરોને વહુ, આ તમારું ઘર અને અમને અમારી માં મળી ગયા એવું સમજીને કંઈક તમારા દખની વાત કરો. અરે બેટા મારા અહીંયાની વેદના કેવા જાવ તો રાચું ટૂંકી પડે બેટા, મારો અયું રોઈ પડે, પણ હું શું કહું, હું ક્યાં હતી ક્યાં આવી, આહા ક્યાં નીલ ક્યાં સાયર ક્યાં ચંદન ને ક્યાં મિલિયા ગીરી, એવી વાત બની. 15-15, 20-20 વર્ષથી દરિયાને કાંઠે રખડું છું, બંદરે બંદર રઝળી ફરી, બધે ગોતી વળી, મારો એક ને દીકરો મને ક્યાંય મળ્યો, બાકી તો મારો તો સુખી સંસાર હતો, મારી જિંદગી તો બેઠા મારા બાપનું ગામ, મારું પિયર તો રાણપુર બેઠ, મોતી ખારવો મારો બાપ, મોતી હરી મારી માં, હું એની એક ને એક દીકરી, દીકરો નહોતો મારા બાપ, મારા ભાઈ નહોતો, પણ મારો બાપ હતો ને એ અમારા સમાજનો પ્રમુખ હતો, સરપંચ હતો, મોટેરો હતો, એટલે અમે સુખી હતા, ખાવ વાણ ઘેરે ખૂબ હતા,
ખલાસી હતા, મારા બાપનો પડતો બોલ ખારમાં બધા ઝીલતા. મારાથી મારા બાપને દીકરો નહોતો, મારા બાપને મારા બાપે મારી માથે જિંદગી ગુજારી, બીજું ઘર ન કર્યું, મને દીકરાના મૂળથી હાંસવી. ભગવાને મને ભાઈ નો દીધો, ભાઈ વિના નહીં, જવતેલ વગીર નહીં. કાકા કુટુંબના ભાઈએ જવતેલ હોય, પણ મારા બાપાએ મને ખૂબ દાયજો દીધો. મારો બાપ, મારો બાપ ખૂબ દાયજો દીધો. ટૂંકામાં કહું તો મને ખુદ લાડકોટથી મને પરણાવી, હું જુવાન થઈ ત્યારે. બચપણ તો મારું એવું વીત્યું, હું પાણી માગું ને તો મારો બાપ મારી મા મને દૂધ આપે. મારા મા બાપ તો મારા મા બાપ હતા, પણ એ મા બાપ તો હાલ્યા ક્યાં, કીધું ના ત્યારે હું હાલી છું બેટા. જેથી મારી જાન આવી અને ગામના પાદરમાં એમ કહેવાય છે, દરિયાને કાંઠે પછી ઢોલ વાગ્યા ને હામિયા થયા, એ જાડી જાન. હું માંડવે સાર મંગળ વર્તી અને હારે ગઈ. મારા બાપે ખૂબ દાયજો દીધો, હું હારે આવી. હારે સુખી સંસાર હતો મારો, હર્યો ભર્યો બધા હારિયા સુખી હતા. મારો ધણી વાણની ખેપ કરવા જાય અને એને હું એને ખેપે વળાવું, હાથ આઠ દસ મહિને પાછા આવે, હોળી પાછા ભેગા એને બધાની સુખ દુઃખની વાતો કરીએ, સંસારમાં જીવન જીવીએ. ક્યારેક સુખ દુઃખ બધું ઈશ્વર જે કાંઈ આપે એમાં સંતોષ માનીએ. પણ મારો ધણી હતો ને મેરામણી બહુ માયાળ હતો, મને જોવે ને તે એને દીવું કે હું ખાવાય ને અરે ન બેહું ને ત્યાં સુધી મારી હારે એ ખાય નહીં. આમ તો એકલો ન ખાય, મારી હારે હું એની હારે બેહું ને તો મારી હારે એ ખાવા બેહે, નકરી ભૂખ્યો રહે. ક્યારેક હું આગી પાછી ગઈ હોઉં ને તો હું ક્યારેક પછી કહું એમ, એ મેલામણ પતિ તો પરમેશ્વર, તમે તો મારા ભગવાન છો, આવું હું કામ કરો છો? હું તો ઘડી કાગા પાછી હોઉં પણ પછી બે હહી પડે એવી મીઠી વાતો કરે મારો ધણી. પછી ક્યારેક વાનની ખેપે લઈ જાય, મને એકલું લાગે તો હારે લેતો જાય, હું પરદેશની ખેપે જાઉં ને વળી પાછી આવું ને આવી તો બહુ મજા કરી મારા જીવનમાં. ને પછી ભગવાને મને એક દીકરો દીધો, પિયરમાં ભાઈ નહોતો, પણ ભગવાને દીકરો દીધો એટલે ભાઈનું દુઃખ હું ત્યાં ભૂલી ગયો. એક દીકરા ઉભે, હું દુનિયા જોતી બધી, હું મારો ધણી મારો સુખી સંસાર, એ વાણની ખેપે જાય અને પાછા આવે. દરિયાના ખોળે પોતે વાણે જયારે પરદેશ જતા હોય ત્યારે બાઈ પોતે વળાવવા જાય. અરે નાનકડો દીકરો હોય, દસ બાર વર્ષનો દીકરો, આ ખારવાની જનેતા શિવા અને સાવિત્રીને વાત કરે છે. આમ હો ખારવા બેનું દીકરીયું બાયું પોતપોતાના માણસો દરિયાની ખેપે જાય એટલે હવે વળાવવા જાય એમ હું મારા દીકરાને લઈને એકવાર મારા ધણીને વળાવવા ગઈ. મારો ઉંમરથી નાનો હતો, બચપણ હતું, દસ અગિયાર બાર વર્ષનો. ગીત ગાતા વાંચતા એ નાળિયેરી પૂનમને દિવસે એ ખારવા વાણના હડ હણગારે, ખારવા અલ્લા બેલી અને દરિયાના પટમાંથી નીકળે. પછી એ કોઈની ખેપ બે પાંચ મહિનાની આઠ દીની દસ દીની એ ખેપ હોય ને બાપા, આઠ દસ દીની ચાર સો મહિના વર બે વર પાંચ વર વિદેશમાં જાય તો કેટલા વર નીકળી જાય કાંઈ ખબર ન પડે. પછી દરિયાની ખેપે જે ખારવો જાય પાછો આવશે કે કેમ એની કોઈ ગેરંટી નથી, તો મારા નાથની દયા હોય તો પાછો સલામત ઘેર આવે. એમ ભાઈ ડોશી વાત કરે છે કે મારા ધણીને મેં વળાવ્યું. એક દીકરા ઉપર અમે જીવન જીવતા, જિંદગી જીવતા, સુખી સંસાર જીવતા, મારો ધણી મને ભલામણ કરતો, દીકરાને હાથવજે, ધ્યાન રાખજે, બસ એ આપણો વિહામો છે ગઢપણનો. હું તો દરિયાની ખેપે જ આવશું, પણ જોજે હો તારું ધ્યાન રાખજે, ખૂબ ભલામણ કરે અને હવ વાણ હડગારી હડ હણગારીને ખૂબ ખારવા નીકળે. એમાં નાના દીકરાની માથે હાથ મૂકીને
બાપ હરખ ના હું આવ્યા બેટા, ફટ મોટો થઈ જાય છે. દીકરો એવો કાલી ઘેલી ભાષામાં, હેમ બાપુ મને તમારી હારી લેતા જાવ ની બેટા. તારે હજી બહુ વાર છે, ખારવાનો દીકરો ખારવો આમ હસતા મોઢે. મારા ધણીને મેં વિદાય, ખારવો ને ખારવાની બેસે અને વાત કરે છે. પછી તો એ ડોસી રોઈ પીડ્યા. બસ એ વિદાય દીધી દીધી, પછી નો આવ્યા એના માન, નો આવ્યા એના સમાચાર, કે નો આવ્યા કોઈ એના કાગળ. હું વાટ જોઈ જોઈ થાકી ગઈ. દી ઉગે દરિયાના કાંઠે આવું, એ માણ પાછા વળતો હોય ને ગમે ને પૂછું, હે ભાઈ દરિયાની ખેપેથી આવો છો? અને તો પછી મારા ધણીને ક્યાંય તમે જોયા હશે ને કોઈ ઓળખી તો મળી જાય ને? તે કે તમે તો બધા હારે ગયા હતા, નીકળ્યા હતા બધા. મારા ધણીને ક્યાંય જોયો છે? હા, એ તો અમારી હારવાર નીકળ્યા છે, પણ કદાચ પોગી જાય બે પાંચ દી માયવા હમાતા. મેં હું રાજી થઈ ગયો, થોડી હાંસ પડી એટલે ઘરે વહી ગયું, પણ પાછી ઉડે જ ઉગ્યો ને એટલે અડી કાઢીને પાછી દરિયા કાંઠે આવ્યો મારા દીકરાને લઈ. પરદેશના માણ આવતા હતા, પણ એની માઇલ પા એક વાણ આવ્યું એને મેં મારા ધણીના સાથીદારને મેં જોયો, પણ મારા ધણીને જોયો નહીં. કે ભાઈ તારો ભાઈ ક્યાં? અમારા અમરનો બાપ ક્યાં? તો કે બેન અમારી પાછળ જ છે, આવતા હશે હજી થોડાક સેટા હશે. અમે વાહ વાહ હતા, અને આ તો વરસાદ અને આ તો દરિયો, પણ એમાં કાંઈ વાંધો નહીં આવે. અમે માંડમાં નીકળ્યા છીએ, પણ ભગવાન એને પોગાડી દે. ભાઈના અહીંયામાં ધરપત નથી. હળુ લોપ તું ગાજે છે, આજ દરિયો ગાંડો થઈને ગડગડે છે બાપા. અને એક વાણ આવ્યું ને, પણ વાણની માલપા ધણી મેરામણ ન આવ્યો, પણ એની લાશ આવ્યો. એ ન આવ્યા, બસ એના મૃતદેહને મેં અગ્નિદાહ દીધો. કેમ એનું મૃત્યુ છું, કેમ એનું મોત છું? હારે હતા એ બધા હતા, પણ મારો ધણી નહોતો. બસ એને અગ્નિદાહ દીધો. આ દીકરા મારા, પણ એ મારો દીકરો નથી. મારો માવો વિખાઈ ગયો, મારો સંસાર આખો તું થઈ ગયો. બાપને હાજરી નથી, વર્ષો વ્યા ગયા છે, બાપના ઘરે ભાઈ નહોતો. અહીંયા આવી તો પછી ધણી વિયો ગયો, એક દીકરો રહ્યો હતો 12-15 વર્ષનો, સમજણો થઈ ગયો હતો. રડી પદળીને ગમે ત્યાં પેટ ભરી આ દીકરાને મોટો કરી, કાલ મોટો થઈ ગયો. પતિ પાછળ એને મરવું હતું, છતાંય જીવવું પડતું હતું, કારણ કે માથી મારા સેનાને મોટો કરવો છે. હું મરી જાય તો મારા દીકરાનું કોણ? આવી છે નેતા, મારા દીકરાની માલપા મારી દુનિયા છે અને હકીકત છે. પછી તો મારી દીકરાનું લાલન પાલન કરે દરિયાના કાંઠે, ગણીના દુઃખને વિસારે પાડે થોડું અને મોટો કરો. સમય દિવસો મહિના વર્ષો વીતે છે, ધીરે ધીરે મહેનત મજૂરી કરે, કોકની દાળી પાણી કરે અને ધણાને મોટો કરે. છોકરો સમજણો છે, જવાન થવા આવ્યો, મૂછનો દોરો ફૂટતો આવે, હક પણ કર્યો. પણ કે મારી હવે તો દરિયાની ખેપે મારે જાવું છે, સમજો માં મને હિંમત છે, મારું હક પણ થઈ ગયું છે. એ માં દીકરો પછી તો સુખેથી જીવે છે, સુખ માને તો સુખ ને દુઃખ માને તો દુઃખ. મારી હું આમ જો મારા બાપની જેમ દરિયાને ખેપે જાઉં અને હું ખેપ કરીને આવું, ખૂબ અઢળક રૂપિયા લઈને આવું, પછી ક્યારેક આપણે માં દીકરો મળી. પણ બેટા મારી હિંમત નથી હાલતી. દરણા દળી દળી ભરી તારું પેટ, બાળુડા જાવા નહીં. શિવા તો કે ના મારી, હવે તમે મને અમર સી કહો, હું તમારો અમર છું. હા બેટા, એટલે તો વાત કરું છું, બેટા મારા દુઃખને ભૂલી જશો.
હવે એ દીકરો જોવાન છો ને, વાણની ખેપે જામું છે એમ કીધું એટલે હું બહુ રાજી થઈ, એટલે વાણની ખેપે જાય છે મારો દીકરો, વાણની ખેપે જતો, ટૂંકી ખેપું કરે, 10-15 દી હોય, મહિનો 2 મહિના હોય, એમ કરતા કરતા વરહદી ની આ હા હા હા, અને અનહાર જોતા હતા એના બાપની જેવો લાગે હો મને મારો ધણી મેરામણો સાંભળે. સૌ સૂતો સંસાર સાયર જળ સુવે નહીં, દરિયાના નીર કોઈ દી હોય નહીં, મેં કોઈ દી બધું ઊંઘ નથી પાડે. વાનની ખેપેથી આવે, ખૂબ બધું લઈને આવે, આમ જો મને રાજી રાજી કરી દે. પછી તેના મેં લગ્ન લીધા. ભગવાન મારી વિધાતા વાંકી છે, ભગવાન જાણે કે શુભની ઘડિયું હશે કે મને કંઈ ખબર ન પડી. મારવા વાંચતા ગાજતા દીકરાને પરણાવવા, હું બેટને સામે કાંઠે, જેમ આપણે જાફરાબાદની ખાડી છે ને એમ થોડોક દરિયાનો પટ, ને પછી સામે ગામડું એક, ને સામે ધાર માથે ઝૂંપડા, અમે કાંઠે ધાન લઈને જવાનું. ઢોલ નગારા સરણાયું વાગે અને મારો દીકરો મોર બંધો થયો, પછી તો મારા હરખનો પાર એનો હોય. હું તો લગ્ન ગીત ગાતી છે મારા દીકરાના, મારા વીરના હાથડિયા હલાર, મારા વીરના હાથડિયા હલાર, લગ્ન ગીતની ચકોર બોલી. નાની નાની હોળીઓમાં હોડકાની માલપા, વાનગી મસવાની માલપા, કારણ કે અમારો ખારવો સમાજ આખો હે, બધા આનંદ મંગલ ઉમટ્યા છે, બાપ ભગીરનો દીકરો છે એટલે હવ આખો અમારો નહીં બાપા, બધા આનંદ વિનોદ મંગલ કરતા દાન જોડી, અને અમે કાંઠે ગયા મેં દીકરાને ફોન કર્યો, અને પછી તો હું બહુ હરખ મારી. 4 મંગલ પૂરા થયા અને એને વિદાય થઈ, અને મેં ન્યાથી પાછા વળતા હતા, અને દરિયાને કાંઠે ખાડીની કાંઠે વોડકા બધા બધા ગેલમાં હતા, બધા આમ જો લગ્નિયા બધા આનંદ મંગળમાં હતા, ઉત્સવમાં હતા, લગ્ન હતા, હા, ખાતા પીતા નાચતા ઢોલ વગાડતા ગાતા, આનંદ મંગળ થઈ ગયો હતો. ધન્યતાના હરખનો તો કોઈ પાર નહોતો, આમ જો અબીલ ગુલાલની છોય ઉડે છે લગ્ન ગીતની સમથી બોલે છે. માને એમ છું કે આનો વાર લાગશે બધાને, આમાં કાંઠો આવો તો વાર નહીં લાગે, હાલો બધા પોગી જાય એટલે હામિયાની તૈયારી કરવી પડશે. એટલે બેટા હું હામિયાની તરફ તૈયારી કરવા હાટું છે, ને 2-5 બાયુને લઈને વહેલા વહી ગઈ કીધી, સાન પાછળ હળું હળું હાલી આવતી. મેં ઘરે જઈને હામિયાની તૈયારી કરી, અમે હવ હામિયું કરવા હાટું દરિયાને કાંઠે અહીંયા આવ્યા, નાઈથી બીનું છે એવું એ બધા આનંદ ઉત્સવમાં નાચતા ગાતા એવા આનંદ વિભોર થઈ ગયા કે બધા હોડકા જેમ આપણે ગાડા ધોળાઈ આવીએ એમ હોડકા ધોળે જાય દરિયાના પટમાંથી, કોઈ આમથી નીકળે ને કોઈથી આમથી નીકળે ને કોણ પહેલાં હોળું પોગે, પહેલાં વરરાજો પોગે, પહેલાં અમે પોગી. આમ 10-15 હોળા ઝપટ બોલાવ્યા, હાલ્યા આવ્યા છે, પણ ત્યાં તો ધોરધાર પવનના સુસવાતા થયા ને ભયંકર ગાયબી કડાકો છો, ને પવનની લહેર બદલી, અને હામામાં હોળા હાલ્યા જતા હતા ને એકા બીજા અથડાણા, ને માનવ કહે હું કરું ને કરતલ દૂધો કોઈ, આજરા બધા અધવશ રહે ને મારો હરી કરે શો હોય. દીકરા મારા દીકરાનું હોડું જે હતું ને વરરાજાનું, એ અફળા અફળીની મેલપા, એ અકસ્માત એવો છો કે એની મેલપા એ હોડું, એની મેલપા ઊંધું વળી ગયું. બતાવો બતાવો ના ખૂબ દેકારા થયા બધા, હતી તો ખાલી બધાએ ખૂબ મહેનત કરી, પણ હું કમનસીબ એવી માં કે મારો દીકરોને વહુ એના હામિયા કરવાને બદલે એ દરિયાને કાંઠે મારા દીકરાને વહુની લાશ આવી હું દીકરાને પોંખવા ગઈ હતી. બસ એને જોઈને પછી હું ગાંડી બની ગઈ. મારા ગામના એમ કહેવાય છે કે એ દરિયાને કાંઠે અને તેડું દોડું છું 20-25 વર્ષથી, અહીંયા થોકી છું, અહીંયા પોકી તારી તે મને માં કીધી, મારો જીવ ઠું મને મારો અમર મળી ગયો. બોલા કે એ તો ભૂલાય એમ નથી બેટા, એ કેદી પણ તું દીકરો છો મારો, હા મારી નહીં મણા, તમે અમારી માં છો, તમે અમારી જનેતા છો, તમારે કોઈ જાતનો મનમાં કાંઈ શોભ અનુભવો નહીં, અહીંયા કાંઈ દુઃખ લગાડવું નહીં, પંડથી તમારે હવે કાંઈ થાય નહીં, એટલે એ નિરાજે ભગવાનની માળા કરવી,
એ દરિયાદેવનું સ્મરણ કરવું અને અમને આમ જો ભગવાન કોઈ નહોતું અમારા ઘરની મેળપા, તમે પતિ પત્ની બે વર્ષોના વાળા ભાઈ આ સાથે વર્ષ થઈ ગયા, મારી કોઈ સંતાન નથી, અમે તમારી સેવા કરીશું, માને બાપ નથી, ડોહીની આતર રાજી થઈ ગઈ બેટા, તે મારી આતર ઠારી છે, મને મારો દીકરો મળ્યો છે, મને મારું ઘર મળ્યું છે બેટા, હું મરું ને એ પહેલા જા જોગ માયા, તારે ઘરે દીકરો દે, હે દરિયા દેવ, હે મોટા પેટવાળા, હે મીઠા મેળામાં તારી આશા પૂરી કરશે, હું માં છું, એમ એક માં આ ખારવાને હારે રહેશે, ધીરે 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 દિવસો જાય છે, અને આ તો એક દુવા ને કદુઆ એવી વસ્તુ છે કે માણસના નસીબમાં ન હોય તોય નસીબ પલટી નાખે, નસીબ બદલાવી નાખે દુવા, કાંઈ પાસે ન હોય, હા ભિખારી હોય ને જો કોઈની દુવા લાગી ગઈ હોય ને તો ધોમ ધોમ થાય બી થઈ જાય, ભલે ભાગમાં લખ્યું ન હોય તો ભગવાનને આપવું પડે, અને એક તો ધોમ ધોમ સાહેબી હોય અને કોઈ ગરીબની કદુઆ લઈ લઈ એની આંતરડી કકળાવી આપણે માક વગીરની, અને એ પછી માણસની એવું દુઃખી થતું હોય, એની કદુઆ એવી નીકળે ને કે તમારી ભાગમાં હોય ને એ બધું ભૂંહાઈ જાય, એમ દુઆ નીકળી ગઈ, દયા દુઆ, બાપા આજના જમાનામાં દવાની હારે થોડીક દુવાની જરૂર છે, મા બાપની દુવા લેજો, મા બાપના આશીર્વાદ લેજો, નવ મહિના છા નવ દી માથે જાને તા આમ જો ખારવાને ઘરે, એ દૂધના પીણ જેવો, માખણના પીંડલા જેવો, દેવના સકળ જેવો, દીકરાનો જન્મ થયો, મારું ટૂંકમાં કહેવાનું આપને, બે માણસ રાજી થઈ ગયા, એનો વંશ રહી ગયો, બસ દરિયાને કાંઠે આવું ખારવાનું જીવન છે, એનો સુખી સંસાર, એની જિંદગી દરિયાદેવના ખોળે છે, અને દરિયાદેવ તો મોટા પેટવાળા છે, એને તો ઘણા એના જીવનને આબાદ કરી દીધા છે, એટલે મરજીવા નીર ખારા જોઈ ફેરવી લેમાં મો, પણ તળિયા તપાહી જો તને કુવેર ગંગા લાગશે, બાપા આવી છે એક દુખિયારીમાં, એનો વિલાપ દીકરાની પાછળ ગાંડી થઈ જાય, બાવરી થઈ જાય, કારણ કે માં છે ને, તો માં છે બાપા, આવી બહુ મજાની વાતો હજી પણ ઘણી મારે કરવી છે, પણ અમારી મેલરી કૃપા ચેનલ અને રમણીકભાઈ ચારોલિયા એમાં ઘણી આવી મારી વાતો આવે છે, પણ આજ મને એમ થયું કે મારે દરિયાદેવની ખારવાની જનેતાની એક વાત કરવી છે, આવી માં હતી, આવા દીકરા હતા, આવા માણસો હતા, એ જુગ પહેલાંના હતા, બાપા એને તમે સાંભળજો, એને લાઈક કરજો, શેર કરજો, કાંઈક કોમેન્ટ કરજો, ને હું શાંતિ વાટલિયા આપ સૌને હું એમ ધન્યવાદ અર્પું છું, આપ મને સાંભળો છો અને સાંભળતા રહેજો, જય માતાજી, જય મેલડીમાં.